ના ઢોગડવા ગામે બનેલ બનાવ અંગે કોળી વિકાસ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જુગારની રેડ દરમિયાન પોલીસની બેદરકારીના કારણે યુવાનોનું મોત અંગે ગેરજિમ્મેદાર પોલીસને સસ્પેન્ડ કરવાની માંગણી કરાઈ. ચોટીલાના ઢોગડવા ગામે જુગાર અંગે નાની મેલડી પોલીસે રેડ કરતા સાતને ઝડપી લીધા હતા. તે અંગે ઝડપાયેલી સમયે પોલીસની પૂછતાછ દરમિયાન એક યુવાન પોલીસ રેડ કરે તે પહેલા જ નાસી છૂટ્યા અંગે પોલીસને જણાવ્યું હતું અને આ નાસી છૂટેલી સમની લાશ કૂવામાંથી તેના પરિવારને જાણ થતાં તેઓએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા, જે અંગે કોળી વિકાસ સંગઠન દ્વારા મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. ચોટીલાના ઢોગડવા ગામે બનેલ યુવાનના મોત અંગે પોલીસની બેદરકારી પર સીધા આક્ષેપ સાથે કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ચોટીલા મામલતદાર તેમજ ચોટીલા પોલીસ મથક સહિત ગૃહમંત્રી લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જુગાર અંગે રેડ દરમિયાન ગેરજિમ્મેદાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તાલુકા કક્ષાએ પ્રાંત કચેરીએ પ્રાંત સાહેબને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તારીખ 13/6/2021 દિવસે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે પોલીસ રેડ કરતા પોલીસની બેદરકારીએ ભાવેશ નામના યુવાનનું મૃત્યુ થયું. કારણ કે તમામ પોલીસ જવાનો એની પાછળ દોડતા તે ભાવેશ કૂવાની અંદર પડી ગયો અને આ તમામ પોલીસવાળાને ખ્યાલ હોવા છતાં તેને બચાવવાના બદલે ત્યાંથી ભાગી ગયા અને આ ભાવેશ નામના યુવાનનું કૂવામાં પડી જતાં મોત થયું. અને ત્યારબાદ સવારે તેમના પરિવારજનો તેને તેના મોલડી બીટ જમાદારને રજૂઆત કરવા જતા ત્યાં મોલડી બીટ જમાદારે તેના પરિવારજનો સાથે ઉદ્ધતભર્યું વર્તન કર્યું, તેને ગાળો આપી, તારો છોકરો કૂવામાં પડી ગયો છે, તું પણ કૂવામાં પડી જા, આવી જાણે પોલીસ સ્ટેશનની અંદર દાદાગીરી કરતા હોય, પોલીસ સ્ટેશન પોતાના બાપની જાગીર હોય એવું એની સાથે વર્તન કરવામાં આવ્યું. તો કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક ઉગ્ર માંગણી છે કે આ 8-8 પોલીસ જવાનો જે રેડ કરવા આવ્યા હતા તેના બેદરકારીના લીધે જ અને તેના દ્વારા જ આ ભાવેશને કૂવામાં પડી જવાનું કારણ બીનું તે મોતને ઘાટ ઉતરો, તો તમામ પોલીસ જવાનો જે 8-8 પોલીસ જવાનો તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને એના ઉપર 302નો ગુનો દાખલ કરવામાં આવે. કારણ કે આ જ રીતે અનેક પરિવારો સાથે આવી ઘટના બનતી હોય છે, પોલીસને તેને ન્યાય આપવાના બદલે તેના મોભીઓ આ જ રીતે મોતને ઘાટ ઉતરતા હોય છે. અને પોલીસ આ વિસ્તારની અંદર ચોટીલા તાલુકાની અંદર અનેક પ્રકારની ગેરરીતિ ચાલે છે, જુગારના અડ્ડા ચાલુ છે, દારૂના આંટડા ચાલુ છે, ખનીજની મોટા પ્રમાણમાં ચોરી થાય છે, ત્યાં તમામ પ્રકારની પોલીસ દાદાગીરી કરવાને બદલે ત્યાંથી હપ્તા લઈ આ તમામ વસ્તુ ચાલવા દે છે. તો આ મોલડી બીટ જમાદાર અને 8-8 યુવાનોને તાત્કાલિક પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવે એવી કોળી વિકાસ સંગઠન ગુજરાતની ઉગ્ર માંગણી છે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ચોટીલા.